જામનગરના જામજેતપુરના નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. જામજેતપુરના જસાપરના જાગૃત વ્યક્તિએ રજૂઆત કરીને તપાસ કરવા વિનંતી કરવામાં આવી. જામનગર જિલ્લાના જામજેતપુર તાલુકાના જસાપર ગામે બનતા બ્રિજમાં પાયા, દિવાલ કે પિલ્લર કે ફાઉન્ડેશન એસ્ટિમેટ મુજબ 1-3 આઇટમમાં જરૂરીને પૂરતી ઊંડાઈ કરેલ નથી. જે લોખંડ વાપરવાનું આવે તે લોખંડ વાપરવું નથી. આ બ્રિજના કામમાં હાલ જે નિસર પાસે પાણીનો નિકાસ થઈને ધોવાય છે જે સ્થિતિએ છે તેમાં રોજ રેતી ધોઈલ વાપરવાની જગ્યાએ એકદમ દૂરવારી, આશરે 15-20% દૂરવારી રેતી વાપરી છે. જે કામ કરેલ તેમાં વાઇબ્રેશનનો ઉપયોગ કરેલ નથી. જે એસ્ટિમેટ મુજબ સિમેન્ટ વાપરવી જોઈએ તેના કરતાં 4 CM એક્સચેન્જમાં માત્ર ને માત્ર 10-12 થેલી જેવા 33% સિમેન્ટ વાપરેલ છે. તેના કારણે જે ચાલુ ચોમાસામાં 60-70 ફૂટ જેવી દિવાલ વગર પાયાની ધરાશયી થઈ ગઈ હતી, જે ચાલુ કામ નબળું કરેલ છે તેનો જાણતો પુરાવો ત્યારે આ બાબતે કરોડો રૂપિયાના બ્રિજના કામમાં લોટપાણીને લાકડા જેવું કામ થઈ રહ્યું છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કોઈ કરતું જ નથી. જવાબદાર કર્મચારી બેજવાબદાર છે ને ગીરીવાળા કોઈ કામના સ્થળેથી માત્ર નમૂના લઈ જતા રહે છે. નમૂના પૂરતું કોન્ક્રીટ સારું બનાવે છે, બીજી બાજુ લોલમ લોલ કામ થઈ રહ્યું છે. તેથી તાત્કાલિક ઊંડાઈ સીસી કામના નમૂના લઈ કામ સ્થગિત કરી એજન્સી અને કર્મચારી વિરુદ્ધ પગલાં લેવા જામજોધપુર નાયબ કાર્યપાલકને રજૂઆત કરવામાં આવી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. મનમાની કરી અને જે કઈ આપણે એસ્ટિમેટમાં છે એ મુજબ કામ કરતા નથી. રેતી ધૂળવાળી વાપરે છે, સિમેન્ટ પૂરી વાપરતા નથી અને મન થાય એવું કામ કરે છે અને ગામ લોકોને એવા જવાબ દે છે એ તો અમારું હાલવાનું છે, હાલે એમ જ. તંત્ર કોઈ ધ્યાને લેતું નથી, એની મિલી ભગત હોવાથી આ થયું એવું મને લાગે છે. બીજા નંબરમાં કે અહીંયા આ લોકોએ જે પૂર સંરક્ષણની દિવાલ જે સામે છેડે ટ્યુબ લેવલ આવે છે ગામથી સામેના છેડે એ ટ્યુબ લેવલ કરતાં દિવાલ ટૂંકાવી અને જે પાણીનો નિકાલ કરેલ છે તે નિશાળના બિલ્ડિંગને નુકસાન કરે છે અને તે નિશાળનું બિલ્ડિંગ આજથી 5-6 વર્ષ પહેલાં બનેલું છે. તો અત્યારે આ પુલ બને છે તો એ બિલ્ડિંગને સુરક્ષિત દિવાલ જે આવતી હોય એ પૂરી કરે અને તંત્ર આને ધ્યાને લઈ અને કામમાં ધ્યાન પૂરતું આપી અને સરસ કામ કરાવે એવી મારી અપીલ છે. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.